विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर छ भौतिक अने रासायणिक फेरफार वीडियो वन। हवे आपणे धोरण छ में फेरफारों विषय शीखी गया। धोरण छ में फेरफारों शीख्या था ने एमां उलटावी शकाय अने न उलटावी शकाय तेवा फेरफारों विषय आपणे आखो एक चैप्टर शीख्या था, जे तमने खबर हशे। हवे आपणे आगळ नवा केटलाक फेरफारों शीखवाना छे कि भाई रोजिंदा जीवन में आपणी आसपास घणा फेरफार जोवा मळे छे। आ फेरफार में एक अथवा वधु पदार्थों समावेश थयो होय छे। हूँ तमने एक उदाहरण आपूँ कि भाई पानी में खांड नाखी खांडनुं द्रावण बनावू एक फेरफार ज छे। आपणे द्रावण बनावी दीधुं एटले खांड जती रही, एटले एक प्रकारनो फेरफार थई गयो। दूधमांथी दही बनावानी क्रिया पण फेरफार ज छे। दूधनुं खाटू थवું तेमज रबर बेन्डનું ખેંચાવું એ પણ એક ફેરફાર છે। આવા ફેરફારની યાદી બનાવવા બેસો તો ઘણા બધા ફેરફાર કરી શકાય, જેમ આપણે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો તો ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય એવા ઢગલાબંધ ફેરફારનો આપણે અભ્યાસ કરેલો। તો એના ઉપરથી આપણે વાત કરવાની છે। ફેરફારના બે પ્રકાર છે, એક ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। હવે તમને સાદી સમજ આપી દઉં કે ભૌતિક ફેરફારમાં કોઈ પણ ફેરફાર થાય તો પદાર્થ એનો એ જ રહે, એનો આકાર બદલાય, કદ બદલાય, એ વસ્તુ બરાબર છે, પણ પદાર્થ એનો એ જ રહે, પદાર્થ નવો ના બને। અને રાસાયણિક ફેરફારમાં પદાર્થ નવો બને। હું તમને સાદું તમે ભૌતિક ફેરફાર એટલે કાગળને ફાડો તો કાગળ જ રહે અને કાગળને બાળો તો રાખ બની જાય, તો એ રાસાયણિક ફેરફાર। આમાં કદ બદલાશે, આકાર બદલાશે, પણ કાગળનો કાગળ રહેશે। એનું તમને ઉદાહરણ આપું, પ્રવૃત્તિ એક ભૌતિક ફેરફારની એ આપણે જોઈએ। અહીં એક આ ચોરસ કાગળ છે, આ એક ચોરસ કાગળ દેખાય છે તમને। હવે એના હું ચાર ભાગ કરી દઉં, જો તો કાગળનો કાગળ જ રહેશે, કાગળ નહીં બદલાય। આ ચાર ભાગ કરીએ આપણે, તો ચારે ચાર ભાગ આપણે અહીંયા ગોઠવીએ તો કાગળનો કાગળ જ રહેશે। હવે હું આ કાગળના પાછા ફરીથી ચાર ભાગ કરું છું, ભલે નાના ભાગ થાય પણ કાગળનો કાગળ જ રહેશે। એને ગોઠવવાથી કાગળ જેવો આકાર બનાવી શકાય છે, ભલે હતો એવો ને એવો કાગળ બનાવી શકતા નથી આપણે, પણ કાગળ જેવો આકાર બનાવી શકીએ છીએ, એટલે કાગળનો કાગળ જ છે। જુઓ, આને આપણે ભૌતિક ફેરફાર કહીશું। બરાબર, એને આપણે હવે સમજીએ। જુઓ, એક કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો, મેં હમણાં તમને કાપીને બતાવ્યા। દરેક ટુકડાને ફરીથી બીજા ચાર ચોરસ ભાગમાં વહેંચો, બીજે પણ નાના ટુકડાને ફરીથી બીજા નાના ચાર ભાગમાં વહેંચ્યા। બધા ટુકડા ટેબલની સપાટી પર ગોઠવી મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ગોઠવો, મેં તમને પણ એ રીતે ગોઠવીને બતાવ્યા। ટુકડાઓને જોડીને મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકાતો નથી, હતો એવો એ જોડીને આપણે હતો એવો કાગળ બનાવી શકતા નથી, પરંતુ કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી, કાગળનો કાગળ જ રહે છે, એના ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી, તે કાગળ જ રહે છે, તે ભૌતિક ફેરફાર છે, એટલે એને આપણે શું કહીશું, ભૌતિક ફેરફાર કહીશું। હવે પ્રવૃત્તિ બે જુઓ, ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય છે। આપણે હવે ભૌતિક ફેરફાર જુદા જુદા રીતે બની શકે એનું આપણે ચર્ચા કરવાની છે અલગ અલગ પ્રવૃત્તિમાં, કે ભાઈ ભૌતિક ફેરફારને ઉલટાવી શકાય છે કઈ રીતે બને। તો કોઈ એમ કે સાહેબ હમણાં તમે કહ્યું કાગળનો કાગળ ન બને, તો આ એક ચોક છે, જુઓ આ ચોકનો ભૂક્કો કરી દઉં, આવો નાનો નાનો ભૂક્કો કરી દઉં, અને પછી આને આપણે એક પાણીમાં લઈ અને પલાળી અને એને ઝીણી 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 લુગદી બનાવી દઈએ પાણી નાખીને, અને પછી આમ વેલણની જેમ ચોક બને એવી રીતે વણી દઈએ, તો આપણને ફરીથી આપણો ચોક તૈયાર થઈ જશે। હવે એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ। જો ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય છે, એક ચોક લો તેને ભાગીને ભૂક્કો કરો, બે ચોક લીધો ભાગીને ભૂક્કો કર્યો, એમાં થોડું પાણી નાખીને લુગદી બનાવો। આ જે ચેપ્ટર છે એમાંથી શક્ય એટલા પ્રવૃત્તિ તમારે જાતે કરવી હોય તો કરી શકાય એવી છે, અને જરૂર કરજો। તેને ચોકના આકારમાં વણો, પછી વણી કાઢવાનો અને સુકાવો દો, તો ચોકનો ભૂક્કો કરી ફરી તો ભૂક્કામાંથી ચોક મેળવી શકાય છે, એટલે તે ભૌતિક ફેરફાર છે। એટલે કે ભૌતિક ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય, જે ભૌતિક ફેરફાર હોય એને ઉલટાવી શકાય છે। હવે બીજું ઉદાહરણ જોઈએ, પ્રવૃત્તિ 6.3 જુઓ, કાચના ગ્લાસમાં થોડો બરફ લો, આ તમે જાતે કરજો, એને સૂર્યના તડકામાં મૂકીને પીગળવા દો, એમને અમે ખાલી ગ્લાસમાં તમે થોડો બરફ લઈને થોડી વાર રહેવા દો એટલે પીગળી જશે, કાચના ગ્લાસમાં થોડો બરફ ઓગળી પાણી બની જશે, એટલે થોડો બરફ ઓગળી જશે, શું બની ગયું, પાણી બની ગયું। હવે આ બરફ અને પાણીના મિશ્રણને ફરીથી ફ્રીજમાં મૂકી દો અને જુઓ, તો પાણી ફરીથી બરફ બની જશે। એટલે પહેલાં આપણે બરફમાંથી પાણી બનાવ્યું,
પછી બરફ અને પાણીનું જે મિશ્રણ હતું એને ફ્રીજમાં મૂકી દીધું, ફરીથી આપણને બરફ મળી ગયો. તો આમાં શું થયું કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવું. આગળની પ્રવૃત્તિ બેમાં આપણે શું જોઈએ શીખેલા કે ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવું. આની અંદર પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરી શકાય, સ્થિતિ બદલી દેવાની. તો સ્થિતિમાં ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એવી રીતે મીણને પણ કરી શકાય જો. મીણને પીગાળી થોડીવાર મૂકી રાખવાથી ફરીથી મીણ બને છે. તમે મીણને પીગાળો, મીણ પીગળી જાય, ફરીથી મૂકી દો, તો એવું પાછું મીણ બની જશે. એ પણ પ્રવૃત્તિ તમે જાતે કરી શકશો. આખી પ્રવૃત્તિ થઈ શકે એવી છે. હવે પ્રવૃત્તિ 6.4 જુઓ. એક પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો. પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાશે. પાણી ઉકળે એટલે સ્વાભાવિક છે, ઉપરથી વરાળ નીકળે. હવે ઉકળતી વરાળ, ઉકળતા પાણીની વરાળથી થોડો ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડી થોડો સમય ઊંધું રાખો. આવું આપણે આગળના ધોરણોમાં પ્રયોગ કરેલો છે. એટલે જ્યાંથી વરાળ નીકળતી હોય ને ત્યાં તમે કોઈ ડીશ હોય, ડીશને ઢાંકી રાખવાની, પકડી રાખવાની ઊંધી. વાસણની સપાટી જો, એટલે વાસણની સપાટી ઉપર તમને પાણીના ટીપા બાજેલા હશે. મમ્મી રસોઈ બનાવે તો શાકની જે બનાવવાની તપેલી હોય એના ઉપર જે ઢાંકણું ઢાંકે છે એ ઢાંકણું તમે ઊંચું કરીને જોશો તો નીચેના ભાગમાં પાણીના ટીપા તમને દેખાશે. તો એ પાણીના ટીપા શાકમાં રહેલું જે પાણી હતી એની વરાળ બનેલી, અને એ વરાળ ઢાંકણાની નીચેના ભાગમાં જમા થાય છે અને એમાંથી પાણીના ટીપા બને છે. એટલે વાસણની સપાટી પર પાણીના ટીપા બાજેલા જણાય છે. આમ અહીં સ્થિતિમાં ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. એટલે આપણે આજે શું શીખ્યા કે ભાઈ ભૌતિક ફેરફારમાં એનું ઉલટાવી પણ શકાય છે અને સ્થિતિમાં ફેરફાર પણ કરી શકાય છે. આ તમે પ્રવૃત્તિઓ બધી જાતે કરજો. હોમવર્કમાં બીજું કંઈ આપતો નથી, પણ આ બધી જ પ્રવૃત્તિઓ આજે જે વિડીયો ભણ્યા એ વિડીયો પ્રમાણે ઘરે પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરજો. જ્યાં ગરમ કરવાનું આવે ત્યાં મમ્મીની મદદ લેજો. જાતે કરતા નહીં, કંઈક અકસ્માત ન થાય એનું ધ્યાન રાખવું. ચોપડી પાના નંબર 58-59 વાંચું. આ પાઠ બહુ સહેલો છે અને તમે વાંચશો તો પણ આવડી જાય એવો છે. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. થેન્ક યુ.